તમારા ઘરે જે પીવાનું પાણી આવે છે તે પાણી પીવા લાયક છે કે નહીં તે તમે ક્યારે વિચાર્યું છે? તમને મળતો પાણીનો પુરવઠો જે ટાંકીમાંથી પૂરો પાડવામાં આવે છે તે ટાંકીની સફાઈ થાય છે કે નહીં? અને જો ના થતી હોય તો તમે કેવું પાણી પી રહ્યા છો તે જાણવા માટે જુઓ અમારો આ ખાસ અહેવાલ. ખાસ કરીને પીવાના પાણી માટે શહેરી વિસ્તાર હોય તો નગરપાલિકા અને જો ગ્રામીણ વિસ્તાર હોય તો ગ્રામ પંચાયત પીવાનું પાણી ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા આપે છે. પરંતુ તમારા ઘર સુધી આવતું આ પાણી જે ઓવરહેડ કે ભૂગર્ભની ટાંકીમાંથી આપવામાં આવે છે તે ઓવરહેડ ટાંકી કે ભૂગર્ભ ટાંકીની સમયસર સફાઈ કરવામાં આવે છે કે કેમ તે તમે ક્યારે જાણ્યું છે? તો આ ટાંકીઓનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે. મોટાભાગના રોગ પીવાના પાણીના કારણે થતા હોય છે. ત્યારે ધાનેરા તાલુકાના ગામડાની વાત કરવામાં આવે તો સફાઈ બાબતે ધાનેરા તાલુકાના ગામડામાં શૂન્ય છે. આમ તો ગુજરાત સરકાર દ્વારા વ્યક્તિદીઠ 2 રૂપિયાની રકમ ગામની જાહેર જગ્યાની સફાઈ, પાણીના ટાંકાની સફાઈ સહિતની કામગીરી માટે ગામની વસ્તીની સંખ્યા પ્રમાણે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગના ગામડામાં આ ગ્રાન્ટનો ઉપયોગ અન્ય રીતે થતો હોય, સફાઈ ત્યાંની ત્યાં જ રહી જાય છે. આજે પણ ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડામાં ગામની આગળ પડેલો કચરો ગામની સાચી હકીકત અને ગ્રામ પંચાયતના વહીવટની સાક્ષી પૂરતો હોય છે. ગામડામાં આવેલા પીવાના પાણીની ટાંકાની સફાઈ સમયસર ન થતાં શરીર સ્વાસ્થ્યને નુકસાન થાય તે રીતે કાદવ પીવાના પાણીમાં જામી જતો હોય છે. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામમાં ગ્રામજનો સ્થાનિક પંચાયતની મદદથી સમયસર પાણીના ટાંકાની સફાઈ કરે છે, છતાં કાદવ જામી જાય છે. ત્યારે ધાનેરા તાલુકાના અન્ય ગામોમાં વર્ષોથી ખુલ્લા પડેલા પાણીના ટાંકાનું ગ્રામજનો પાણી પી રહ્યા છે. આ મામલે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ ગામડાના તમામ પીવાના પાણીના ટાંકાની સફાઈ કરાવી ખુલ્લા ઢાંકણ બંધ કરાવી ગામડામાં રહેતા ગ્રામજનોના આરોગ્યની ચિંતા કરે તે હવે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે.